આપણે દ્રાવ્ય અદ્રાવ્યની વિવિધ પ્રવૃત્તિઓ કરી આપણે માહિતી મેળવીએ. સૌ પ્રથમ એક ગ્લાસમાં અડધાથી વધારે પાણી ભરી તેમાં મીઠું નાખીશું. તેને બરાબર હલાવીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે મીઠું અદૃશ્ય થઈ ગયેલું જોવા મળે છે. તો આ મીઠું અદૃશ્ય થઈ ગયું જોવા મળે છે તો આપણે જાણી શકીએ કે એ મીઠું પાણીમાં દ્રાવ્ય છે. એવી જ રીતના બીજો એક ગ્લાસ લઈશું આપણે, એમાં પણ એ જ રીતના એટલું પાણી ભરી એની અંદર આપણે એક ચમચી જેટલી ખાંડ નાખીશું. એને પણ બરાબર હલાવીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે ખાંડ પણ પાણીમાં અદૃશ્ય થઈ જતી જોવા મળે છે, એટલે કે ખાંડ પણ પાણીમાં દ્રાવ્ય છે. હવે આપણે ફરી એ જ રીતના એક ગ્લાસમાં પાણી લઈ લોખંડનો વેર નાખીએ. આપણે એને બરાબર હલાવીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે લોખંડનો વેર એ અદૃશ્ય થતો જોવા મળતો નથી, એ આપણને દૃશ્યમાન થતો જોવા મળે છે. એટલે કે લોખંડનો વેર એ પાણીમાં અદ્રાવ્ય છે. ફરી એક ગ્લાસ લઈએ, એમાં પણ એટલું જ પાણી લઈએ અને પથ્થરના ટુકડા આપણે નાખીએ. તેને પણ આપણે બરાબર હલાવી નાખીએ. તો આપણે જોયું તો પથ્થરના ટુકડા એ જોવા મળે છે, એટલે કે પાણીની અંદર એ અદ્રાવ્ય છે. આપણે ઘન પદાર્થોને જે માહિતી મેળવી એમાં પાણીમાં મીઠું અને ખાંડ એ અદૃશ્ય થઈ જાય છે, જ્યારે લોખંડનો વેર અને પથ્થરના ટુકડા એ દૃશ્યમાન જોવા મળે છે. એટલે કે મીઠું અને ખાંડ એ દ્રાવ્ય છે, જ્યારે લોખંડ અને પથ્થરના ટુકડા એ અદ્રાવ્ય વસ્તુ છે. એ જ રીતના આપણે જોઈએ તો એક ગ્લાસ લઈએ, તેમાં પ્રવાહી પદાર્થોનું આપણે માહિતી મેળવીએ. એ ગ્લાસમાં અડધાથી વધારે પાણી ભરી એમાં લીંબુનો રસ આપણે નીચોવીએ. એને પણ બરાબર ચમચીથી હલાવી નાખીએ. તો આપણે જોઈએ છીએ કે લગભગ લીંબુનો રસ એ સંપૂર્ણપણે મિશ્રિત થઈ ગયેલો છે. ફરી એક બીજા ગ્લાસમાં આપણે એટલું પાણી લઈ એમાં કોપરેલ તેલ નાખીએ. એને બરાબર હલાવી નાખીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે કોપરેલ તેલ અલગથી ઉપર સપાટી ઉપર જોવા મળે, એટલે કે સંપૂર્ણપણે મિશ્રિત થયેલું જોવા મળતું નથી. તો આપણે આ ઉપરથી આપણે કહી શકીએ કે જે લીંબુનું પાણી હતું એ સંપૂર્ણપણે મિશ્રિત થતું, એટલે કે દ્રાવ્ય પદાર્થ છે, જ્યારે કોપરેલ તેલ એ ઉપરની સપાટી ઉપર રહેતું અદ્રાવ્ય પદાર્થ તરીકે આપણે જોઈ શકીએ છીએ.